एक बड़े सन वीआईपी डब्बा ની અંદર મુસાફરી કરતા હતા ફર્સ્ટ ક્લાસ અને બહુ મોટો સામાન ડબ્બામાં મૂક્યો અને સ્વામીજી પણ એ સરસ મજાના એસી કોચમાં બેઠા ગાડી હલી બીજું સ્ટેશન આવ્યું વાહે બહોત બડે સેઠ ભી ડબ્બે મે ચડે ઉસને ભી સામાન રખા ઓ ભી બેઠા પૈસે બહોત થે સેઠજી કે પાસ અને પૈસાની એક પ્રકારની અલગ પ્રકારની ગરમી હોય છે તમને ખબર છે ને પૈસાની ગરમી હોય હું શિયાળામાં આમ ખીચામાં હાથ ઉલ્યો રાખવાના કારણ કે ત્યાંથી ગરમ ગરમ હા વિટામિન સી મળે એમાંથી એવો પાવર હોય એવો પાવર હોય પૈસામાં પાવર ભણતા ને તેમાં એક કથા આવતી હતી એક સંન્યાસીને ત્યાં આમ જોડી ઊંચી ટાંગે પણ ઉંદડો માળો એટલો કૂદે એટલો કૂદે તે જોડીએ પહોંચી જાય સંન્યાસી જેટલી ઊંચી ટાંગે ને એટલો ઉંદડો માળો એ જોડીએ પહોંચી જાય આ સંતો ભણ્યા છે એમાં એક બીજા સંન્યાસી એને ત્યાં આવ્યા એટલે વાતો કરતા હતા ને એટલે ઓલા સંન્યાસી જે આશ્રમના માલિક જે સંન્યાસી હતા ને વારે વારે લાકડી લઈને આમ આમ કરે વારે વારે લાકડી લઈને આમ કરે વારે વારે લાકડી લઈને આમ કરે એટલે ઓલા જે એના મિત્ર સંન્યાસી આવ્યા તને ખીજાઈ ગયા કે મેં કહાં સે દૂર સે યહાં તુજે મિલને કે લીએ આયા હું ઓર મેરે સાથ અચ્છી તરહ બાત ભી નહીં કરતા બાર બાર લકડી એસે કરતા એસે અરે એટલે ઓલાએ પોતાનું દુઃખ કીધું બાપા મારી વેદના છે હું ભિક્ષા માંડીને માગીને માંડાઈ લાવું છું આ ઉપર જોડી ટીંગાડું છું અને આ નાનો એવડો માળો ઉંદડો કૂદીને ત્યાં આંબી જાય તો કે ત્યાં આટલી બધી હું છું તો કે અહીંયા આંબી જાય મારું બધું એઠું કરી નાખે એટલે ઓલા જે સંન્યાસી આવ્યા તેની હોશિયાર હતા એને કીધું કે એ ઉંદડાનો પાવર નથી ઉંદડો આટલી બધી છલાંગ ન મારી શકે તો અહીં ખોઈ એ રહી છે ક્યાં તો કે આ એનું દર ખોઈ અને ખોઈદું ને ત્યાં મોટા મોટા ધનના સરુ નીકળ્યા તો કે આનો પાવર હતો ને એટલે કૂદતો હતો પૈસાના પાવરથી જો ઉંદડા કૂદતા હોય તો માણા એનો ન કૂદે યાર એ ધન કાઢી લીધું પછી ઉંદડો કૂદતો બંધ થઈ ગયો એવું લખ્યું છે એમાં એમાં એવી વાર્તા આવે એટલે તો માણા તો કૂદે જ ને તો ઓલો ઓલો પૈસા વાળો શેઠ સંન્યાસી કો દેખા એ સાધુ ઓર એ શેઠ સાધુનો સામાન જાજો અને ઓલા સંન્યાસીનો આ સાધુનો સામાન ને ઓલા શેઠનો સામાન એટલે શેઠને મનમાં એવી ગદગદ્યા થયા એને એમ થયું કે એ સાધુ બન કરી ઇતના સામાન લેકર ઘૂમતા હૈ ઓર ફર્સ્ટ ક્લાસ ડબ્બે મેં ઘૂમતા હૈ ઓર હમે ઓર ઇસમે ભેદ ક્યાં હૈ એટલે એને ઉપદેશ દેવાનું મન થયું સત્સંગ કરવાનું સ્વામીજી ચલો સત્સંગ કરે તો કે ચલો કરો તે સામાન કિસકા હૈ સ્વામીજીને કહા મેરા હૈ અરે આપકો તો જંગલ મેં બેઠ કર ભજન કરના ચાહીએ ઇતના સામાન લેકર ફર્સ્ટ ક્લાસ ડબ્બે મેં ઘૂમતે હો મુસાફરી કરતે હો એ આપકે શોભા નહીં દેતા એ બડા કલયુગ આ ગયા હૈ આપ જૈસે સંન્યાસી કપડે પહેન કર ઘૂમતે હૈ મેં ભી ઇસ ડબ્બે મેં ઘૂમતા હું આપ ભી ઘૂમતે મુજ મેં ઓર આપ મેં ભેદ ક્યાં હૈ સિર્ફ કપડો કા હી ભેદ હૈ ને સ્વામીજી થે બહુ પ્રતિભા સંપન્ન હાથ જોડીને કીધું શેઠજી આપને બહુ સહી બોલા હમ મેં ઓર આપ મેં ભેદ હી ક્યાં હૈ સિર્ફ કપડો કા ભેદ હૈ શેઠને એવો આનંદ થયો એને એમ થયું વાહ મેં સાધુને સમજાવી દીધા આજે ઉપદેશ આપ્યો સાચો ઉપદેશ આપ્યો એમાં સ્ટેશન આવ્યું એટલે સ્વામીજીને કહા કે શેઠજી આપ તો બહુત જ્ઞાની હૈ ચલો જરા હમ સ્ટેશન પે ખડી હૈ ગાડી તો જરા ટેલ કરાય એટલે ઓલા શેઠ કે મેરા સામાન પડા હૈ સ્વામીજીને કહા મેરા ભી પડા હૈ શેઠ કે મારો સામાન છે તે કે સ્વામીજી કે મારો છે પણ લેકિન સ્વામીજી મેરા સામાન જરા કિંમતી હૈ અરે મેરા ભી કિંમતી હૈ
તારે હોનાનો હાર કિંમતી હોય તો મારે મારી કડતાલ કિંમતી છે. હર વ્યક્તિ કે લીએ અપના સામાન કિંમતી હી હોતા હૈ. ચલો ચલો જરા. એટલે સ્વામીજી ઓલાનો હાથ પકડી આમ એક બે આંટા માર્યા અને પછી બાકડા ઉપર બેહર્યું. વાતો કરતા 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 બે પાંચ મિનિટ થઈ એટલે ટ્રેનનો પાવો વાગ્યો. એટલે શેઠજી કે સ્વામીજી ચલો. અરે બેઠો બેઠો, ક્યાં જલ્દી હૈ, જલ્દી હૈ ક્યાં, અરે ચલો ચલો, અરે ગાડી ચલી જાય. અરે એ તો રેલવે સ્ટેશન હે, ગાડી તો આતી હૈ જાતી હૈ, ઇસમે હમકો ક્યાં લેના દેના, જાને દો. અરે મેરા સામાન ચલા, અરે મેરા ભી જાયેગા, તેરા જાયેગા તો મેરા હી જાયેગા ને. ઓલો કે પણ ગાડી હાલતી, અરે પણ એ તો જાય. બેહીને તું જાનો મનો, એઠો બેહીને હાથ પકડી રાખ્યો. સ્વામીજી કે હમ નહીં જાને દેંગે આપકો, હમરે સાથ સત્સંગ હી કરના હૈ. અરે નહીં સ્વામીજી, અરે મુજે જાના. અરે તો પહેલે એસા બતાવો, મુજ મેં ઓર તુજ મેં ભેદ હી ક્યાં હૈ, કપડો કા હી હૈ ને. એટલે હાથ જોડીને કે નહીં સ્વામીજી, ખાલી કપડાનો ભેદ નથી, ભેદ બહુ મોટો છે. આપ છોડ સકતે હો ઓર હમ છોડ નહીં સકતે. સંસાર મેં રહેતા હૈ તો ભી એક મિનિટ મેં ત્યાગ કર સકતા હૈ સાધુ. સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માંડ સ્વામીને એમ કહે કે બ્રહ્માંડ સ્વામી હાલો ગઢડા આવવાનું છે. અરે ત્યારે સ્વામી એક જ પ્રશ્ન પૂછે, મહારાજ મારી પૂજા ધર્મશાળામાં છે, તમે કહેતા હો તો લઈ આવો અને કહેતા હો ને તો મંગાવી લો, બોલો શું કરું. આ ત્યાગ સાધુઓનો આવી. અમદાવાદનો ઇતિહાસ છે પૂજ્ય ધ્યાની સ્વામી, મોટા મોટા પાંચ મંદિરો બાંધ્યા, મોટા મોટા, ગાંધીનગરમાં મોરબીમાં. જમીન ખરીદવાથી માંડીને કળશ ચડાવ્યા, વર્ષો સુધી પોતાના સાધુએ વહીવટ કર્યો. પણ જ્યારે અમદાવાદ છોડવાનું થયું ને ત્યારે પહેરે કપડે વડતાલમાં આવી ગયો એ સાધુ. છોડ સકતા હૈ. એટલે કોઈએ કીધું છે, ના જગ છોડો ના હરિ ભૂલો, ના જગ છોડો ના હરિ ભૂલો, કર્મ કર જિંદગાની મેં, રહો દુનિયા મેં તુમ એસે, કમલ રહેતા જીમ પાની મેં. સ્વામિનારાયણ ભગવાને એક એવી અલૌકિક પ્રથા સર ચલાવી, અલૌકિક પ્રથા. પહેલા સંતો જંગલમાં રહેતા અને તમારે જંગલમાં જવું પડતું મળવા, ભજન કરવા, સત્સંગ કરવા. સ્વામિનારાયણ ભગવાને શહેરોની અંદર એવા સરસ મંદિરો બનાવ્યા અને એની અંદર જંગલ જેવું વાતાવરણ, મંદિરમાં પગ મૂકો આત્માની અંદર શાંતિ થઈ જાય. આ ભગવાનમાં મન લાગવા માંડે. પણ જ્યાં વ્યવહાર અને વહીવટની માથાકૂટ હોય ને ત્યાં ગંધાય બહુ, ઉકડો ગંધે. આ વ્યવહાર તો આવો ગંધારો છે ને, ગંધાય બહુ. તારે એમ થાય કે આ કરતા ઘરે શાંતિ છે. ગઈકાલે કીધું તું, વ્યવહાર તમારામાં હોય તોય ભલે ને વ્યવહાર અમારામાં હોય તોય ભલે, એમાં હક હોય નહીં, ઉપાધિ હોય, ઉપાધિ હોય. સંસાર કેવો છે ખબર છે, ઊંટના બેહણા જેવો. બધાને એમ થાય હું લોચો કાઢી લો, બધાને એમ થાય હું કંઈક કરી નાખું, બધાને એમ થાય હું કંઈક કરી નાખું. આમ નજીક જ હોય પણ હાથમાં ન આવે, સમજાય, નજીક જ હોય પણ આમ હાથમાં આવે નહીં. ભગવાને એવું સરસ મજાનું ક્ષેત્રમણું બનાવ્યું છે, હાથમાં જ ન આવે. આમ તો હમણે પકડી લો, હમણે પકડી લો, હમણે પકડી.
એક વાંદરાની ક્લિપ બહુ મસ્ત જોવા જેવી છે, મજા આવે. આપણે બધા આની જેમ મહેનત જ કર્યા કરીએ છીએ. અવાજ ઓછો કરો. સો જણા આવીને મહેનત કરે તો આમાં મેળ પડે એમ છે, એમ આપણે બધે આમ જ મહેનત કરીએ છીએ. ભગવાન એવું સરસ મજાનું આ જગત બતાવ્યું, એવું મસ્ત બનાવ્યું. બધાને એમ થાય મારે કઈક કરી નાખવું છે, મારે કઈક કરી નાખવું છે, મારે કઈક કરી નાખવું છે. હા, મોટા મોટા સાધુઓ એટલી જ વાત કરે છે, એ કાંઈ કરવાની જરૂર નથી, તું તારું કરે ને તો બહુ છે. તું તારું કર, આપણે એટલું ભજન કરીએ ને એટલી સેવા કરીએ ને ઓટોમેટિક અંતરમાં શાંતિ થવા માંડે.